હાય, બધાને મારો જય શ્રી કૃષ્ણ. હું માનું છું અત્યારે તમે બધા ઘરે છો, સેફ છો, પણ બોર થઈ ગયા છો. આ કોરોના વાયરસથી બચાવવા માટે આજકાલ આપણે કેટલું બધું કરીએ છીએ. સાબુથી હાથ ધોઈએ છીએ, વસ્તુઓ સેનિટાઈઝ કરીએ છીએ, કાઢા પીએ છીએ. તો હજી એક વસ્તુ આપણે એડ કરી દઈએ અને એ છે બ્રીધિંગ એક્સરસાઇઝ. હું ડોક્ટર કૃષ્ણા, ફિઝિયોથેરાપિસ્ટ, લઈ આવી છું તમારા માટે એક 5 બેસ્ટ સિમ્પલ અને એકદમ ઇફેક્ટિવ બ્રીધિંગ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ આપણા લંગના કેપેસિટીને ઇન્ક્રીઝ કરશે, આપણા ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરશે અને આપણને કોરોના વાયરસથી બચાવી રાખશે. હવે આ એક્સરસાઇઝ કરવા માટે તમે ક્યાંય પણ બેસી શકો છો. તમે ચેર પર બેસી શકો છો, તમે કાઉચ પર બેસી શકો છો, તમે બેડ ઉપર કરી શકો છો, જ્યાં તમે કમ્ફર્ટેબલ હોય ત્યાં. તમે નીચે યોગા મેટ પર પણ બેસી શકો છો, ક્યાંય પણ કરી શકો છો, બટ તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. ઓકે, તો પહેલી એક્સરસાઇઝ છે પર્સ્ટ લિપ બ્રીથિંગ. હવે આ એક્સરસાઇઝ કરવા માટે તમારે પહેલા માઇન્ડ અને બોડીને કમ્પ્લીટલી રિલેક્સ રાખવાનું. ઓકે, તો આમાં કરવાનું શું છે કે આપણે નાકથી શ્વાસ અંદર લેવાનો છે. જેટલો બને એટલો આપણે ઊંડો શ્વાસ અંદર લેશું અને હલકેથી ફૂંક મારીને બહાર છોડશું. આ રીતે ફૂંક મારવાની છે. ઓકે, તો આપણે નાકથી શ્વાસ અંદર લેશું જેટલો બને એટલો, અને ફૂંક મારીને છોડશું. ઓકે, તો આ થઈ ગઈ તમારી પહેલી એક્સરસાઇઝ. બીજી એક્સરસાઇઝ છે ડાયફ્રોમેટિક બ્રીધિંગ. જો કે નામ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ટેકનિક ઇમ્પોર્ટન્ટ છે. આ એક્સરસાઇઝમાં આપણે બે હાથ આપણા પેટ ઉપર રાખશું. ઓકે, બ્રીધિંગ પેટર્ન સેમ રહેશે. નાકથી શ્વાસ જેટલો બને એટલો ઊંડો અંદર લેવાનો છે અને ફૂંક મારીને બહાર છોડવાનો છે. આ રીતે પેટ પર હાથ રાખવાનું ઇમ્પોર્ટન્સ શું છે? એક તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ તો આપણો હાથ જે પેટ ઉપર હોય છે એ ઉપર આવે છે, એટલે આપણું પેટ ફૂલે છે, અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ તો પેટ અંદર જાય છે. તો હાથ રાખવાથી આપણને ખબર પડે છે કે આપણે કેટલો શ્વાસ અંદર લીધો અને આપણે કેટલો બહાર કાઢ્યો, અને આપણે મોટિવેટ કરે છે કે આપણે હજી અંદર લેવો જોઈએ, જેટલો બને એટલો આપણે ઓક્સિજન અંદર લેવું જોઈએ. તો આ થઈ ગઈ આપણી સેકન્ડ એક્સરસાઇઝ. થર્ડ એક્સરસાઇઝ છે આપણે બે હાથને ક્રોસ કરીને આપણા લંગ્સ ઉપર રાખશું, આપણા ચેસ્ટ ઉપર રાખશું. ઓકે, બ્રીધિંગ પેટર્ન પાછી સેમ રહેશે. નાકથી શ્વાસ જેટલો બને એટલો અંદર લેવો અને ફૂંક મારીને છોડવું. આ રીતે હવે સેમ વે હાથ રાખવાનું ઇમ્પોર્ટન્સ એ છે કે આપણે ખબર પડે છે કે આપણે કેટલો શ્વાસ અંદર લઈએ છીએ, એ પ્રમાણે આપણી ચેસ્ટ ફૂલે છે અને આપણી ચેસ્ટ અંદર જાય છે. તો આપણે જેટલું બને એટલું શ્વાસ અંદર લેવાનો છે અને ફૂંક મારીને બહાર કાઢવાનું છે. હવે રહી ફોર્થ એક્સરસાઇઝ. ફોર્થ એક્સરસાઇઝમાં પણ બ્રીધિંગ પેટર્ન તો સેમ જ રહેશે, પણ આમાં આપણે એક ટ્વિસ્ટ નાખ્યું છે. આમાં આપણે કરવાનું છે બે હાથ જોડી, હાથ આગળ કરી અને બે હાથને આપણે ઉપર લઈ જવાના છે. આ રીતે જ્યારે આપણે બે હાથ ઉપર લઈ જશું ત્યારે આપણે શ્વાસને અંદર લેવાનો છે અને હાથ નીચે આવશે ત્યારે આપણે ફૂંક મારીને નીચે લાવવાનો છે. એકવાર ફરી જોજો. તો આ થઈ ગઈ આપણી ફોર્થ એક્સરસાઇઝ. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ફિફ્થ એક્સરસાઇઝ. આ આપણે થોડું શું ટ્વિસ્ટ લાવ્યું છે વધારે, જેમાં આપણે થોડું શું લંગ કેપેસિટીને વધારે સ્ટ્રોંગ કરશું. આમાં આપણે શું કરવાનું છે, નાકથી શ્વાસ આપણે અંદર લેશું અને જેટલો આપણે લેવાઈ જાય એના પછી આપણે એને હોલ્ડ કરશું 3 સેકન્ડ્સ માટે. ઓકે, આ રીતે છે ને સિમ્પલ.
બહાર કાઢતા પહેલા આપણે 3 સેકન્ડ એને હોલ્ડ કરશું અને પછી બહાર કાઢશું. તો આ થઈ ગઈ આપણી 5th એક્સરસાઇઝ. એકદમ સિમ્પલ પણ એકદમ ઇફેક્ટિવ 5 બ્રીધિંગ એક્સરસાઇઝીસ. આ તમે તમારા રૂટીનમાં એડ કરી દો, બીકોઝ આ બહુ હેલ્પ કરશે આપણી ઇમ્યુનિટી અને આપણા લંગ કેપેસિટીને વધારવા માટે. ઓકે, હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ કે આ ક્યારે કરવું અને કેટલી વાર કરવું. ઓકે, તો આપણે એને દિવસમાં 2 વખત કરશું. ઓકે, આ 5 એક્સરસાઇઝ છે. હરેક એક્સરસાઇઝ આપણે 5 કાઉન્ટ્સ કરશું. ઓકે, 5 કાઉન્ટ્સ અને ધીમે ધીમે જેમ જેમ તમે યુઝ ટુ થઈ જશો પછી આપણે 10 કાઉન્ટ્સ તક કરશું આ 5 એક્સરસાઇઝ અને દિવસમાં 2 વખત. ઓકે, અને આપણે ક્યારે કરશું એ છે એમ્પ્ટી સ્ટમકે. એટલે બ્રેકફાસ્ટ કર્યું હશે તો 1/2 કલાકનો ગેપ લેશું અને અગર લંચ કર્યું હશે તો કમસેકમ 2 કલાકનો, બને એટલું ભૂખ્યા પેટે સવારે અને સાંજે. તો તમે બધા આ એક્સરસાઇઝ રોજ કરજો, તમારા રૂટીનમાં રાખજો, તાકી આપણે બધા મળીને કોવિડને ફાઇટ કરી શકીએ. સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ કીપ બ્રીધિંગ. બાય. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર, ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO, GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે. સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે. માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ.